ન્યૂઝ પ્રસ્તુત આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું અનિતા. આપણે જોઈશું પાટનગર, ગાંધીનગર અને ગુજરાતના મહત્વના સમાચારો. રામ મંદિરના ભૂમિપૂજનને વધાવતું ગાંધીનગર શહેર ભાજપ, વિવિધ કાર્યક્રમો યોજાયા. આજથી સમગ્ર ગુજરાતમાં જીમ અને યોગ સેન્ટર શરૂ થતા જીમ સંચાલકોમાં ખુશીનો માહોલ. ગાંધીનગર કોવિડ હોસ્પિટલમાં વધુ 20 વેન્ટિલેટરો ફાળવવામાં આવ્યા. કુલ 70 વેન્ટિલેટરો હાલ ઉપલબ્ધ. હવે નજર કરીએ આજના કોરોના અપડેટ્સ પર. ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કુલ 27 કેસ નોંધાયા છે, જેમાં ગાંધીનગર શહેરમાં 11 કેસો અને ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસો નોંધાયા છે. આજે ગાંધીનગર શહેરમાં નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો સેક્ટર 1માં 3, સેક્ટર 2માં 1, સેક્ટર 5માં 1, સેક્ટર 17માં 1, સેક્ટર 22માં 1, સેક્ટર 24માં 1, સેક્ટર 25માં 3 કેસ નોંધાયા છે. આજે સેક્ટર 1માં રહેતા અમદાવાદ યસ બેંકના મેનેજર, લાલ દરવાજાની કોર્ટના કર્મચારી અને હાઉસવાઇફ, સેક્ટર 2માં ડેલી પાર્સલ સર્વિસના કર્મચારી, સેક્ટર 5માં રહેતા વિદ્યાર્થી, સેક્ટર 17માં રહેતા અડાલજ પોલીસ સ્ટેશનના એએસઆઈ, સેક્ટર 22માં રહેતા ગુજરાત ડિઝાસ્ટર ઓથોરિટી રાયસણના આસિસ્ટન્ટ પ્રોફેસર, સેક્ટર 24માં રહેતા પ્રાઇવેટ કંપનીના કોમ્પ્યુટર ઓપરેટર, સેક્ટર 25માં 2 વિદ્યાર્થી અને ગુડા ઉદ્યોગ ભવનના ક્લાર્કનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો આજે ગાંધીનગર તાલુકાના મોટી અદારચમાં 1, રાંધેજામાં 2, કુડાસણમાં 2, સરગાસણમાં 2, પેથાપુરમાં 1, દહેગામ શહેરમાં 1, માણસા તાલુકાના ઇન્દ્રપુરામાં 1, ખરણામાં 1, માણસા શહેરમાં 1, કલોલ તાલુકાના બોરીસણામાં 1, પલોડિયામાં 1, કલોલ અર્બન 1માં 1 અને કલોલ અર્બન 2માં 1 કેસ નોંધાયેલ છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું હતું તેવા સમયમાં સમગ્ર દેશમાં મંદિરો અને હિન્દુ ધાર્મિક સ્થાનો પર પણ અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા પણ સેક્ટર 6 ખાતે સાથે મળીને આ ભૂમિપૂજનના કાર્યક્રમો જોવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ ભાજપ મહાનગર દ્વારા વિવિધ ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ આ પ્રસંગની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. સવારે મહાનગર ભાજપના પ્રમુખ મહેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પૂનમભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, કેતનભાઈ પટેલ સહિતના નેતાઓએ અને કાર્યકરોએ સાથે મળીને સોશિયલ ડિસ્ટન્સ સાથે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમ શરૂ થતાની સાથે જ નેતાઓ અને કાર્યકરોએ શ્રીરામનો જય જયકાર બોલાવ્યો હતો. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આજે રામ મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગરના લોકોમાં કેવી લાગણી છે? છેલ્લા 5-6 વર્ષથી રામ જન્મભૂમિમાં રામનું મંદિર બને એની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, એ આજે એનો ઇંતજાર ગાંધીનગર મહાનગરમાં અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં જે ભારતીયો છે, ભારતીયોમાં આજે આનંદની જે લાગણી અનુભવી છે અને આ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે એક જે એજન્ડા હતો કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ, આજે એનો સંકલ્પ પૂર્ણ થયો છે ત્યારે ગાંધીનગર મહાનગરના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોને અનહદ ખુશી અને આનંદની લાગણી અનુભવે છે. અને સાથે સાથે આજે ભવ્ય કાર્યક્રમો બી થવાના છે, જેવો કે દરેક ધર્મસ્થાનો, મંદિરો, દેવાલયો ઉપર રાત્રે સાંજે 7 વાગે આરતી થવાની છે, ઘંટારવ થશે, દીવડાઓ પ્રગટાવશે અને સાથે સાથે રંગોળીનો બી કાર્યક્રમ અને ઘરે ઘરે દીવડાઓ બી પ્રગટાવવાના છે, એવો અમે કાર્યક્રમો બી આપ્યા છે. આજે ગાંધીનગર મહાનગરમાં મહાનગરના તમામ કાર્યકર્તાઓ કે જે કોર્પોરેટરશ્રીઓ છે, મેઇન હોદ્દેદારશ્રીઓ છે, મોરચાના પ્રમુખો છે અને આગેવાનોને માઇલસ્ટોન એકેડેમીમાં લગભગ 35-30 લોકો આરામથી બેસી શકે એ ટાઈપની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ લોકો રામ મંદિર નિર્માણનું જે ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થવાનું છે ત્યાં આગળ 11:30 વાગ્યાનો ટાઈમ આપ્યો છે અને લગભગ બધા કાર્યકર્તાઓ અને મહાનુભાવો આવવાના શરૂ થયા છે. એ જ રીતે સાંજે 7 વાગે
दरेक धर्म स्थानों अने दिवालयों पर दीवड़ाओ प्रगटावाना छे अने साथे साथे आतशबाजी भी थवानी छे अने घंटारव अने ढोल नगारा साथे अने रोशनी अने रंगोली भी पुरावानी छे अने रात्रे 8:30 वागे दरेक रात्रे 8:30 वागे दरेक सेक्टरों नी अंदर अने गामडाओं में आतशबाजी भी कार्यक्रम राखवामां आव्यो छे। एज रीते सेक्टर 17 नी अंदर जे आपणो हनुमान दादानुं मंदिर छे त्यां आगर 500 जेवा दीवड़ाओ प्रगटावीने एनी पण भव्य उजवणी करवाना छीए। आजे 500 वर्षथी भारतनी प्रजा जे क्षणनी सुखद क्षणनी राह जोती हती ए क्षण आवी गई छे। माननीय वडाप्रधान टूंक समयमां ज ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવાના છે। સમગ્ર દેશમાં અને વિશ્વમાં વસતા પણ ગુજરાતીઓ અને દેશવાસીઓ એના માટે આના જેવો સુખી પળ જીવનમાં કદી ન આવે એવો આ સુખદ પ્રસંગ છે। ભગવાન રામ જે એક દેશની આસ્થાના પ્રતિક સમાન છે એમનું જ્યારે મંદિર બનવાનું છે આ એક સમગ્ર વિશ્વમાં એક સંદેશ એવો જશે કે જે ભૂમિ ઉપર 500 વર્ષ પહેલાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી એ ઢાંચાનો પણ સુખદ ઉકેલ સુપ્રીમ કોર્ટના માધ્યમથી આવી ગયો અને તે આજે સમગ્ર તમામ લોકોને એક આનંદનો પ્રસંગ છે કે રામ મંદિરનું આજે ભૂમિપૂજન ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને સમગ્ર લોકો માટે આના જેવો સુખદ પ્રસંગ બીજો હોઈ શકે જ નહીં એટલો સુખદ અનુભૂતિ સૌને જોવા મળી રહી છે। કેતનભાઈ, ઘણા સમય પછી રામ મંદિરનું સપનું પૂરું થઈ રહ્યું છે ત્યારે આજે આપ કેવું અનુભવે? સૌપ્રથમ તો આજે અયોધ્યામાં શ્રી રામ જે વિશ્વ પુરુષ કહેવાય છે એમનું આજે મંદિરનું ભવ્ય મંદિરનું ભૂમિપૂજન છે એમાં હું પોતે અને મારા ગાંધીનગરની જનતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહી છે। આજે એવું મહેસૂસ થાય છે કે જ્યારે ભગવાન શ્રી રામ લંકેશપતિ રાવણનો વધ કરીને જે અયોધ્યામાં પરત ફર્યા હતા અને તે દિવસે જ્યારે દિવાળીનો માહોલ આખા અયોધ્યામાં આખા વિશ્વભરમાં હતો તે વખતના સાક્ષી આપણે તો બની શક્યા નથી પણ એ કલ્પના આપણે કરતા હતા ને આજે સ્વયં એ વસ્તુ જોવા મળી રહી છે કે ખરેખર આજે અયોધ્યામાં રામજી પધાર્યા છે શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિર બની રહ્યું છે। આજે વગર નવરાત્રિ વગર દિવાળી કોઈ નથી તહેવાર છતાંય આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ જે ઊભો થયો છે ભગવાન શ્રીરામનું મંદિર ભવ્ય બનશે એમની અમને ચોક્કસ ખાતરી છે અને આખો દેશ આ બાબતે આજે બહુ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છે। આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓ વચ્ચેનું શીતયુદ્ધ સામે આવ્યું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો સહિત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ અધિકારીઓ સામે વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે। આજે બપોરે 2 વાગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં ગાંધીનગર કોર્પોરેશનના વિકાસ કામોને મંજૂરી આપવાની કામગીરી થવાની હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર રતનકુંવરબા ચારણ ગઢવીની જગ્યાએ ડેપ્યુટી કમિશનર પ્રિતેશ દવે હાજર રહ્યા હતા। બેઠક શરૂ થતાં જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ કમિશનરની ગેરહાજરી સામે વિરોધ દર્શાવ્યો હતો અને આજની મિટિંગમાં તેઓ કેમ હાજર નથી તેવા પ્રશ્નો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે સતત 7 વખતથી તેઓ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં હાજર રહ્યા નથી। આ મિટિંગમાં શહેરના વિકાસ કામોની ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે મુખ્ય અધિકારી એવા મ્યુનિસિપલ કમિશનરની હાજરી મહત્વની હોય છે ત્યારે આજની મિટિંગમાં કમિશનર હાજર ન રહેતા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ એકજૂટે વિરોધ દર્શાવી આજની બેઠક મુલતવી રાખવા કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાને રજૂઆત કરી હતી। આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ વિકાસ કામો માટે તેમજ ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે કમિશનર સાથે ચર્ચા કરવી હતી પરંતુ કમિશનર ગેરહાજર રહેતા સભ્યોએ કમિટીની મિટિંગ મુલતવી રાખવા મને રજૂઆત કરતાં આજની મિટિંગ મુલતવી રાખવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોમાં પણ 2 ભાગલા પડી ગયા છે જેને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં રહે છે પરંતુ સત્તાપક્ષ ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ વચ્ચેના યુદ્ધમાં વિકાસ કામો અને પ્રજાની ખો નીકળી રહી છે।
गांधीनगर म्युनिसिपल कॉर्पोरेशन में बे जूथ वच्चेनुं युद्ध वकरी रह्युं छे, त्यारे टूंक समय में कंई नवा जूनी थाय तो नवाई नहीं। गांधीनगर मतक्षेत्रना सांसद अने केन्द्रीय गृहमंत्री श्री अमित शाह कोरोना पॉजिटिव थया छे, त्यारे देश में ठेर ठेर तेमनुं स्वास्थ्य जल्दी सारू थाय तेना माटे प्रार्थना करवामां आवी रही छे। આજે ગાંધીનગરના રૂપાલ ગામમાં ગાંધીનગર મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી નીતિન પટેલે વરદાયની માતાજીના મંદિરમાં યજ્ઞનું આયોજન કર્યું હતું। 11 જેટલા બ્રાહ્મણોની હાજરીમાં સવારથી સાંજ સુધી યજ્ઞમાં આહુતિઓ આપી અમિત શાહ જલ્દી સાજા થાય તે માટે વરદાયની માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। આ યજ્ઞમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા અને કોર્પોરેટર કાર્તિક પટેલ પણ જોડાયા હતા અને તેમણે રૂપાલ ખાતેના વરદાયની માતાજીના મંદિરની મુલાકાત લઈ અમિત શાહ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી। ઉલ્લેખનીય છે કે અમિત શાહે સાંસદ તરીકે સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા રૂપાલ ગામને દત્તક લીધું છે। આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર અને રૂપાલના વરદાયની મંદિરના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે ચંચળ ન્યૂઝને માહિતી આપી હતી। આપણા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબનું જ્યારે કોરોના પોઝિટિવ આવેલો છે એ અમારા માટે ઘણી દુઃખની વાત છે અને એમના સ્વાસ્થ્ય માટે મા વરદાયની અને મા ભગવાન અમને એમના અર્થે જે અમે લઘુ યજ્ઞ કરીએ છીએ એમના સ્વાસ્થ્ય ઝડપીમાં ઝડપી સારું થઈ જાય એ માતાજી વરદાયની માતાને પ્રાર્થના કરીએ છીએ। આજે બપોર પછી અચાનક ભારે પવન સાથે ગાંધીનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું। 30 મિનિટ જેટલા સમય સુધી પડેલા વરસાદે ભારે ખાના ખરાબી સર્જી દીધી હતી। બપોરે ગાંધીનગર સહિત કલોલ, માણસા વગેરે ગામોમાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને અચાનક ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો। વરસાદને કારણે વિઝિબિલિટી બહુ ઓછી થઈ ગઈ હતી અને અચાનક પડેલા વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। અડધા કલાકમાં તો ગાંધીનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ગાંધીનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા છે। રૂપાલ જતા રસ્તા પર બે ઝાડ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો, પરંતુ આવતા જતા લોકોએ ઝાડને ખસેડતા ફરીથી રસ્તો શરૂ કરાયો હતો। જ્યારે બીજી બાજુ ગાંધીનગરમાં પણ K7 પાસે ઝાડ પડી જવાના કારણે એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે આવનારા 4 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। આ વર્ષે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે। ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક, સેન્ટ્રલ વિસ્ટા, બેંક ઓફ બરોડાની સામે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિન ઉજવાશે। રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું સુચારુ આયોજન અર્થે ગઈકાલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિન 15 ઓગસ્ટની ઉજવણી ગાંધીનગર ખાતે ગરિમા પૂર્ણ રીતે કરવામાં આવશે। COVID-19ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ ખાસ જળવાઈ રહે તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું। રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનનાર સર્વે લોકોને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે, તેમજ સેનેટાઈઝ થઈને ઉજવણીમાં સર્વે લોકો સહભાગી બને તેવી ટનલ પણ બનાવવાનું તેમણે ખાસ જણાવ્યું હતું। રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે, તેમજ બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે સ્વચ્છતા, સ્ટેજ સુશોભન, બેઠક વ્યવસ્થા, સેનિટાઈઝર જેવી અનેક વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગાંધીનગરની સરકારી ઇમારતોને રાત્રિ દરમિયાન રોશનીથી શણગારવામાં આવશે। આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 4 મહિનાથી બંધ જીમ અને યોગ સેન્ટર આજથી શરૂ થયા છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આ જીમ શરૂ કરવામાં આવ્યા છે। જીમમાં આવનાર વ્યક્તિને ફરજિયાત માસ્ક પહેરવું પડશે, એક સાધન પર કસરત કર્યા બાદ તેને સેનેટાઈઝ કરવામાં આવશે, જો કે કેટલાક જીમ સંચાલકો સોમવારથી શરૂ કરશે। રાજ્યમાં 1 ઓગસ્ટથી અનલોક 3 અંતર્ગત રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે। આ ઉપરાંત દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે। બીજી તરફ અનલોક 3માં આજથી જીમ અને યોગ સેન્ટરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે। નવી ગાઈડલાઈન પ્રમાણે આજે રાજ્યના મોટાભાગના જીમ તેમજ યોગ સેન્ટર્સ ખોલી શકાશે। કોરોનાને પગલે 25 માર્ચથી જીમ તેમજ યોગ સેન્ટર બંધ હતા। આ સમય દરમિયાન સંચાલકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે।
કેન્દ્ર સરકારે અનલોક 3માં 5 ઓગસ્ટથી દેશભરના જીમ અને યોગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી હતી, જેને લઈને સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ અનુસાર સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ હજુ પણ બંધ જ રહેશે, તેમજ 65 વર્ષથી વધુ ઉંમર કે જે પહેલાંથી જ કોઈ અન્ય બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેઓને જીમનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. જો કે હવે લાંબા ગાળા બાદ ફરી જીમ ખુલતા જીમ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જીમ ખુલી તો રહ્યા છે, પણ સંચાલકો તેમજ કસરત કરવા આવનારને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. જેવું કે જો કોઈ એક વ્યક્તિ કોઈ એક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરે ત્યારબાદ તેને તરત જ સેનિટાઈઝ કરવું અને ત્યારબાદ જ અન્ય વ્યક્તિને તેનો ઉપયોગ કરવા આપવાનું રહેશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કોરોનાની મહામારી વચ્ચે વેક્સિન અંગેના સારા સમાચાર મળી રહ્યા છે. ઝાયડસ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી વેક્સિનનું માનવીય પરીક્ષણ પહેલા ટ્રાયલમાં સફળ થયું છે. આ અંગે ગ્લોબલ હેલ્થ કેર કંપની ઝાયડસના જણાવ્યા મુજબ તેની પ્લાઝમિડ વેક્સિન ઝાયકોડીવનું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલનું પહેલા તબક્કામાં સફળ પરીક્ષણ થયું છે. ફેઝ 1ના ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે આ દવા સલામત છે અને બીમારીને સારી રીતે ટોલરેટ કરી શકે છે. કંપનીએ 15 જુલાઈથી કોરોના વેક્સિનનું માણસો પર ટ્રાયલ શરૂ કર્યું હતું. ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે તેનું પહેલા તબક્કાના પરીક્ષણની સફળતા અમારા માટે અગત્યની ઘટના છે. સલામતી માટે દવાનો ડોઝ અપાયા બાદ બધા જ સબ્જેક્ટને 24 કલાક માટે ક્લિનિકલ ફાર્માકોલોજીકલ યુનિટમાં મોનિટર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 7 દિવસ માટે તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, જેમાં વેક્સિન સલામત હોવાનું સાબિત થયું હતું. કંપની એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેઝ 1ના સફળ પરીક્ષણ બાદ હવે બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. ફેઝ 2માં કંપની ભારતમાં તબક્કાવાર 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરશે. વેક્સિનમાં રહેલા એન્ટીબોડીઝથી વાયરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સિન કેન્ડિકેટથી રક્ષણની પ્રબળ શક્યતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. ઝાયડસને કોરોનાની વેક્સિનનું ઉંદર, ગિનીપિગ્સ અને સસલા પર ટ્રાયલ કર્યું હતું, જેમાં વેક્સિનને ખૂબ જ સારો ઇમ્યુન પ્રતિભાવ મળ્યો હોવાનું તારણ છે. કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વેક્સિન કેન્ડિડેટની ક્લિનિકલ બેચીસનું પ્રોડક્શન પહેલાંથી જ શરૂ કરી દીધેલું છે. વેક્સિનમાં રહેલા એન્ટીબોડીઝથી વાયરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સિન કેન્ડિકેટથી રક્ષણની પ્રબળ શક્યતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આ વેક્સિન કેન્ડિકેટ ટોક્સિકોલોજી સ્ટડી દરમિયાન રિપીટ ડોઝમાં ઇન્સ્ટ્રાવેસ્ક્યુલર અને ઇન્ટ્રાડર્મલ રીતે અપાયા બાદ સલામતીના કોઈ જ પ્રશ્નો ઊભા ન થતા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ચોમાસું સત્ર સપ્ટેમ્બરમાં મળશે. આ સત્રમાં સામાજિક અંતર જાળવવા સહિતના પ્રોટોકોલનું પાલન કડકાઈથી કરવામાં આવશે, જેના કારણે કેટલાક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં સામાજિક અંતર જળવાય તે માટે ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે, કારણ કે 182 ધારાસભ્યો પૂરતા અંતર સાથે હોલમાં બેસી શકે નહીં. વિધાનસભા ગૃહમાં ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે તો માત્ર 90 જ ધારાસભ્યો બેસી શકે છે. પરિણામે બીજા ધારાસભ્યોને અન્ય જગ્યાએ બેસાડવાની તૈયારીઓ વિધાનસભા કાર્યાલય દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના લીધે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ટૂંકાવી દેવામાં આવ્યું હતું. કોરોનાના કેસની સાથે સાથે મૃત્યુદરનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર સુદૃઢ કરવા માટે દિલ્હીથી પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ગાંધીનગરની કોવિડ હોસ્પિટલને 20 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વેન્ટિલેટરમાં બાયપેપ મોડ નહીં હોવાથી આગામી સમયમાં તેમાં અપગ્રેડ કરવામાં આવશે. અનલોક 1 અને 2માં કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો છે, તેની સાથે સાથે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે, જેમાં ગત જૂન માસમાં કોરોનાના 35 દર્દીઓના મોત થયા હતા, જ્યારે જુલાઈ માસમાં કોરોનાના 51 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે કોરોના દર્દીઓના મોતનું પ્રમાણ ઘટાડવા માટે રાજ્ય અને જિલ્લાનું આરોગ્ય તંત્ર ચિંતિત છે. ઉપરાંત રાજ્યના આરોગ્ય તંત્ર માટે એમના દ્વારા તબીબો સાથે પરામર્શ કરીને કોરોનાના દર્દીઓના મોતનું પ્રમાણ ઘટાડવા માટે કામગીરી કરી રહ્યા છે. જો કે હાલમાં ગાંધીનગરની કોવિડ હોસ્પિટલમાં 130 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે કોરોના દર્દીઓના મોતનો સિલસિલો અટકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર કોવિડ હોસ્પિટલને વધુ 20 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. આથી ગાંધીનગર કોવિડ હોસ્પિટલ પાસે કુલ 70 વેન્ટિલેટર થયા છે. કોરોનાના ક્રિટિકલ દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે, આથી વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત નિપજે નહીં અને તે માટે સરકારે
अगाउ 25 जेटला वेंटिलेटर आप्या हता, ज्यारे हाल केन्द्र द्वारा प्रधानमंत्री योजना अंतर्गत 20 वेंटिलेटर अपाता कोविड हॉस्पिटल में कुल 70 वेंटिलेटर उपलब्ध छे। अमदावाद शहर में कोरोना केसों की संख्या में खासो घटाड़ो थयो छे, त्यारे कोरोना नु संक्रमण वधे नहीं ते माटे राज्यना मुख्य अधिक सचिव डॉक्टर राजीव गुप्ता ना आदेशना पगले अमदावाद म्युनिसिपल कॉर्पोरेशने कड़क पगला लेवानु शुरू कर्यु छे। आज अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन नी टीम द्वारा वधु बे कंपनीना स्टोरोने सील करवामां आव्या छे। मळती विगतो प्रमाणे आज अमदावाद म्युनिसिपल कॉर्पोरेशननी टीमे प्रहलादनगर खाते रिलायंस डिजिटल अने शाहआलमना ब्रांड फेक्टरी मॉलमां आकस्मिक चेकिंग हाथ धर्यु हतुं, जेमां कोरोनानी गाइडलाइननो भंग थतो होवानुं जणावता आ बंने स्टोरोने सील करी देवामां आव्या छे। अगाउ आल्फा वन मॉलने सील कर्या बाद मंगळवारे हिमालया मॉलमां आवेला मेकडोनाल्ड्सना आउटलेट अने कॉर्पोरेट रोड पर आवेली फार्मास्युटिकल कंपनीमां कर्मचारीओ मास्क विना काम करता होवा उपरांत सोशल डिस्टन्सिंगनुं पालन न करता होवानथी कंपनीने सील करी देवाई हती। बुधवारथी शहेरभरमां म्युनिसिपालिटी द्वारा 151 टीमो कार्यरत करवामां आवी छे, जे जाहेर स्थळो उपरांत खानगी कंपनीओमां ओचिंतું चेकिंग करशे અને માસ્ક વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોય તેવા તમામ એકમો અને કંપનીઓને સીલ કરી દેવાશે। મ્યુનિસિપલ કોર્પોરેશનની કડક કામગીરીના ભયને કારણે અનેક વિસ્તારોના મોલ અને કંપનીના સ્ટોરોએ તાત્કાલિક પોતાના કર્મચારીઓને કોરોનાની ગાઇડલાઇનની વ્યવસ્થા પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવા અને તેનું પાલન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ આપી દીધી છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। आप पण आपनी आसपास बनती घटना, समाचारों, जाहरात आपवा अमारी गांधीनगर ऑफिसनो संपर्क करी शको छो। अमारा मोबाइल नंबर छे 9824542924। वधु समाचारों साथे फरी मळीशुं, त्यां सुधी रजा आपशो। नमस्कार।